હેલો ફ્રેન્ડ્સ, જ્યારે આવું ક્રીઝવાળું કાપડું હોય ત્યારે બ્લાઉઝ કટિંગ અને સ્ટિચિંગ બંનેમાં પ્રોબ્લેમ થતો હોય છે. આજના વિડીયોમાં આપણે આવા જ બ્લાઉઝનું કટિંગ જોવાના છીએ. અને આ બ્લાઉઝનું કટિંગ આપણે બોડી મેજરમેન્ટથી કરવાના છીએ. માટે સૌપ્રથમ બોડી મેજરમેન્ટ કેવી રીતે લેવું તે જોઈશું અને ત્યારબાદ કટિંગ કરીશું. બોડી મેજરમેન્ટથી બ્લાઉઝ કટિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે પણ સમજીશું. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જે બ્લાઉઝનું કટિંગ જોવાના છીએ તે ખૂબ જ ઇઝી છે. આ ટાઈપનું બ્લાઉઝ તમે બીજી કઈ જગ્યાએ કટિંગ કરી શકો છો તે પણ સમજીશું. માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ તમારા એવી વર્કવાળા બ્લાઉઝ જાતે જ બનાવી શકો. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો જેથી તમે પણ દરેક નવા વિડીયો જોઈ શકો. તો આ બ્લાઉઝ કટિંગ કરવા માટે સૌપ્રથમ બોડી મેજરમેન્ટ લેશું. શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને બ્લાઉઝની લેન્થ માપીશું. અને હવે ચેસ્ટનું માપ લેવાનું છે. અહીંયા ચેસ્ટનું માપ લેતી વખતે મેજર ટેપને વધારે ટાઈટ પણ નથી રાખવાની અને લૂઝ પણ નથી રાખવાની. અને હવે ત્રીજું માપ કમરનું લેવાનું છે. તો ફરી વખત આ રીતે મેજર ટેપને પૂરા રાઉન્ડમાં રાખીશું અને કમરનું માપ એકદમ ટાઈટ લેવાનું છે. હવે શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડર બે રીતે માપી શકાય. અત્યારે આપણે આઈનેક બ્લાઉઝ બનાવવાનું છે, એટલે કે બંધ ગળાનું બ્લાઉઝ બનાવવાનું છે. માટે શોલ્ડરનું માપ પાછળની સાઈડથી લીધેલું છે. શોલ્ડરનું માપ લેવા માટે જ્યાંથી આર્મહોલનો શેપ શરૂ થાય છે ત્યાંથી મેજર ટેપ રાખીશું અને સામેની સાઈડ પણ તે જ રીતે રાખીશું. આ માપ વ્યવસ્થિત લઈ લીધા પછી હવે ડોટ પોઈન્ટનું માપ લેશું. આ માટે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખી અને બ્રેસ્ટના સેન્ટર પાર્ટ સુધી માપી લેશું. બ્લાઉઝમાં ફૂલ સ્લીવ બનાવવાની છે. ફૂલ સ્લીવનું માપ લેવા માટે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને સ્લીવની લેન્થ માપીશું. અને સાથે સ્લીવનું બોટમ પણ માપી લેશું. હવે જે લાસ્ટમાં માપ લેવાનું છે તે બ્લાઉઝ કટિંગ માટે ખૂબ જ મહત્વનું માપ છે. ખાસ કરીને તમે જ્યારે કોલરવાળું બ્લાઉઝ બનાવતા હો કે પેક નેકનું બ્લાઉઝ બનાવતા હો ત્યારે આ માપ પરફેક્ટ લેવું ખૂબ જ જરૂરી છે. બોડી મેજરમેન્ટથી બ્લાઉઝ કટિંગ કરવાનું હોય ત્યારે કસ્ટમરની ચોઈસ પ્રમાણે નેક પણ માપી લેવું. આ રીતે બ્લાઉઝ કટિંગ માટે જેટલા પણ માપની જરૂર છે તે બધા જ આપણે લઈ લીધા છે. અને હવે આપણે જે બ્લાઉઝ કટિંગ જોવાના છીએ તેને તમે હાઈ નેક બ્લાઉઝ, ઝીરો નેક બ્લાઉઝ કે પેક નેક બ્લાઉઝ કહી શકો છો. અને આ બ્લાઉઝને દીપિકા પાદુકોણ સ્ટાઇલ બ્લાઉઝ પણ કહે છે. આ બ્લાઉઝ બનાવવા માટે મેઇન ફેબ્રિક છે તે 1 મીટર લીધેલું છે. અને ફ્રેન્ડ, જ્યારે આ ટાઈપના કાપડમાંથી બ્લાઉઝ બનાવવાનું હોય, પ્રિન્સ કટ કે બીજા કોઈ કટિંગનું બ્લાઉઝ બનાવશું તો તે ફિનિશિંગથી નથી બનતું. એટલે આપણે આ બ્લાઉઝમાં વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરીશું. વન ટક્સ બ્લાઉઝનું કટિંગ પણ એટલું ઇઝી છે અને સ્ટિચિંગ પણ એટલું જ ઇઝી છે. ઇઝી બ્લાઉઝનું આપણે સ્ટિચિંગ તો નહીં જોઈ શકીએ કારણ કે આ બ્લાઉઝ ફર્મો બનાવવા માટે આવેલું છે. પણ આપણે આગળ શોર્ટ વિડીયોમાં જોઈશું કે બ્લાઉઝ રેડી થયા પછી તેનો લુક કેવો આવે છે. હવે સૌપ્રથમ બ્લાઉઝ કટિંગ કરતાં પહેલાં જો અસ્તરમાં વધારે ક્રીજ હોય તો તેને ઇસ્ત્રી કરી લેવી અને પછી બ્લાઉઝનું કટિંગ કરવું. હવે બ્લાઉઝનું કટિંગ શરૂ કરતાં પહેલાં આ જે વન ટક્સ બ્લાઉઝ છે તેનો તમે ક્યાં યુઝ કરી શકો છો, એટલે કે વન ટક્સ બ્લાઉઝ છે તે તમે કોની માટે બનાવી શકો છો અને કેવું કાપડ હોય ત્યારે આ બ્લાઉઝનું કટિંગ કરી શકાય છે. આ બ્લાઉઝમાં પ્રિન્સ કટ બ્લાઉઝ અને 4 ટક્સ બ્લાઉઝ કરતાં પફ ઓછો બને છે. એટલે આ બ્લાઉઝનું કટિંગ નાની એજની છોકરીઓ માટે અથવા તો જે વધારે એજવાળા હોય તેની માટે આ કટિંગ કરી શકાય. જ્યારે બ્લાઉઝનું કાપડ આવી રીતે ક્રીઝવાળું હોય કે સ્ટ્રેચેબલ હોય ત્યારે પણ આ વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરી શકાય છે. અને જ્યારે બ્લાઉઝના નેકમાં વર્ક હોય કે પૂરું બ્લાઉઝ વર્ક કરેલું હોય, ત્યારે પ્રિન્સ કટ કે 4 ટક્સવાળું કટિંગ કરવાથી વર્ક ખરાબ થાય એવું હોય ત્યારે પણ આ 1 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરી શકાય છે. સ્ટાઇલિશ પણ લાગે છે. સૌપ્રથમ આ બ્લાઉઝને આપણે બેક ઓપન બનાવવાનું છે. સૌપ્રથમ આપણે બેક પાર્ટનું કટિંગ કરવાનું છે. માટે બેક પાર્ટ બેક ઓપન છે માટે ઓપન સાઈડ આપણી સાઈડ રાખીશું. અને આ બ્લાઉઝનું મેજરમેન્ટ છે તે આ પ્રમાણે છે. અને પૂરું મેજરમેન્ટ તમે આગળ જોયું તે પ્રમાણે આપણે બોડીથી લીધેલું છે. હવે બોડી માપથી આપણે જ્યારે કટિંગ કરવાનું હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું તે બધું જ જોઈશું. લાઈન ડ્રો કરી લઈશું આ રીતે. હવે અહીંયાથી લાઈન ડ્રો કર્યા પછી એક લાઈન અહીંયા ડ્રો કરી લઈશું. જે કાપડની કિનારી છે તે આપણે કટિંગમાં નથી લેવાની,
એટલે આ રીતે ડ્રો કરી લઈશું. અને તેના પછી હાફ ઇંચ બીજી લાઇન ડ્રો કરીશું જે ઉકાઈની પટ્ટી માટે આવશે. હવે આટલું થઈ ગયા પછી આપણે લેન્થનું માર્કિંગ કરીશું. મારે લેન્થ 15.5 ઇંચ છે એટલે આપણે 16.5 ઇંચ લઈશું. અહીંયા તમે કસ્ટમરની ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. હવે આ બંને લાઇનને આપણે લંબાવી લઈશું અહીંયાથી. હવે અહીંયાથી શોલ્ડરનું માર્કિંગ કરીશું. હવે બોડી માપથી શોલ્ડર 14 ઇંચ છે એટલે અહીંયા 14નું હાફ કરીશું અને તેમાં હાફ ઇંચ સિલાઈ એક્સ્ટ્રા લઈશું. અને હવે પછીના બધા જ માર્કિંગ આપણે અંદરની જે લાઈન ડ્રો કરી છે ત્યાંથી લેવાના છે. બોડી માપથી શોલ્ડર 14 ઇંચ છે એટલે સિલાઈનું રાખી અને 14.5 ઇંચ લેશું. આપણે નેક એકદમ પેક રાખવાના છીએ એટલે શોલ્ડર આમાં ફૂલ શોલ્ડર જે રીતે કોલરનું કટિંગ કરતા હોઈએ કોલરમાં લેતા હોઈએ તેટલા લેવાના છે. અને હવે આ સાઈઝ પ્રમાણે આપણે આર્મોલ કઈ રીતે લેવાનો છે તે જોઈએ. હવે આ જે માપ છે તે બોડી માપથી લીધેલું છે એટલે આપણે એમાં 2 ઇંચ લુઝિંગ એડ કરીશું એટલે 34માં 2 ઇંચ પ્લસ કરી અને 34 ઇંચ આવશે. તો આપણે આર્મોલની સાઈઝ તે પ્રમાણે લેવાની છે. તેના પહેલા આર્મોલ અહીંયા ડાઉન કરી લઈશું. અહીંયા શોલ્ડરની લાઇનથી 1/2 ઇંચ ડાઉન કરીશું અને પછી આપણે આર્મોલનું માર્કિંગ કરીશું. હવે 34 સાઈઝ પ્રમાણે આર્મોલ 1.25 આવશે અને તેમાં 1/2 ઇંચ સિલાઈનું એડ કરીશું એટલે 1.25 ઉપર માર્કિંગ કરી લેશું. અને અહીંયાથી સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું. હવે જે આ લાઇન છે ત્યાં આપણે ચેસ્ટનું માર્કિંગ કરીશું. ચેસ્ટ આપણે 32 જ લેવાનું છે. અત્યારે 32 છે તો તે પ્રમાણે અહીંયા માર્કિંગ કરી લઈશું. અને 1/2 ઇંચ આપણે લુઝિંગ એડ કરીશું. આ જે 2 ઇંચ છે અહીંયા તમે 34નું 1/2 કરી અને તે પ્રમાણે પણ લઈ શકો છો. અને અહીંયા 1.5 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લેશું. હવે કમરનું માર્કિંગ કરીશું. કમર 25 હોય છે, કમર છે તેનો ચોથો ભાગ લઈશું એટલે અહીંયા 1.25 આવશે. અને અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા લેશું. પાછળના ટક્સનું અને ફિટિંગનું 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું અને અહીંયાથી આ રીતે લાઈન ડ્રો કરી લઈશું. હવે આટલું થઈ ગયા પછી અહીંયા આર્મોલ ડાઉન કરીશું. હવે આપણે આ પેક નેક બનાવવાનું છે માટે અહીંયા આપણે 1 ઇંચ આર્મોલ ડાઉન કરીશું અને અહીંયાથી આ રીતે જોઈન્ટ કરી લઈશું. અહીંયાથી 1 ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને આર્મોલ આ જે લાઈન છે તેનો સેન્ટર પોઈન્ટ લઈશું અને અહીંયા સુધી શેપ આપીશું. આ રીતે ફ્રેન્ચ કર્વનું શેપ વ્યવસ્થિત કરી અને આ રીતે શેપ આપી લઈશું. અને અહીંયાથી આપણે 1/2 ઇંચ જેટલું ડાઉન કરી અને પછી શેપ આપીશું. આવી રીતે શેપ આપીશું. આનાથી ફિટિંગ ખૂબ જ સરસ છે. આપણે અહીંયા બેક પાર્ટના આર્મોલનો શેપ આપવા માટે 1/2 ઇંચ ફરી વખત બાર લેશું અને આ જે બારની લાઈન છે ત્યાંથી શેપ આપીશું અને આ શેપ અહીંયાથી આ રીતે આપીશું. હવે આટલા માર્કિંગ કરી લીધા પછી અહીંયા નેકનું ડ્રો કરી લેશું અને નેકનું માર્કિંગ કરી લઈશું. આપણે અત્યારે આ એકદમ પેક નેક બનાવવાનું છે એટલા માટે અહીંયા 1.5 ઇંચ ઉપર માર્કિંગ કરીશું. અત્યારે અહીંયા આપણે નેકનો શેપ નથી આપવાનો, તે પછી આપીશું. અને હવે જેટલા પણ માર્કિંગ કર્યા છે તેને આ રીતે હાથથી થપથપાવી અને લાઇટ કરી લઈશું. અને હવે ફ્રન્ટ પાર્ટમાં જેટલા માર્કિંગની જરૂર છે તેને ફરી વખત ડાર્ક કરીશું. આટલું થઈ ગયા પછી એક વખત આ આર્મોલ આપણે માપી લેવાનો. આટલું ડ્રો થઈ ગયા પછી બોડી માપથી આર્મોલ 15 ઇંચ છે તો અહીંયા આ રીતે મેજર કરી લેશું. ઉપરની સાઈડ સિલાઈનું 1/2 ઇંચ છોડી અને અહીંયા જેટલું સિલાઈમાં જાય તેટલી અંદર મેજર ટેપ રાખીશું અને આ રીતે પૂરા રાઉન્ડમાં માપી લેશું. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે 7.5 અહીંયા આવે છે અને આપણે 1.5 ઇંચ સિલાઈ માર્જિનનું રાખ્યું છે તો અહીંયા થોડું ઓછું આવે છે.
એટલે આર્મહોલ સાઇઝ પ્રમાણે બરાબર આવે તેના માટે અહીંયાથી થોડુંક ડાઉન કરીશું. અને હવે જે પ્રમાણે ડ્રો કર્યું છે તે પ્રમાણે કટિંગ કરી લેવાનું છે, પણ ધ્યાન રાખવાનું કે આપણે પાછળનો ડ્રો કર્યો છે તો તે જ કટિંગ કરવાનું છે. અહીંયા આપણે પાછળના આર્મહોલનું કટિંગ કરવાનું છે અને જે આગળના આર્મહોલનો શેપ આપ્યો છે તેનું કટિંગ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. અત્યારે આપણે અહીંયાથી કટિંગ કર્યું છે અને હવે આ બંધ ઘડી છે તેને ફરી વખત આપણી સાઈડ લઈ લઈશું અને આ જે કટિંગ કરેલો પાર્ટ છે તેને તેની ઉપર ગોઠવીશું. હવે આ જે હોકાઈની પટ્ટી માટે હાફ ઇંચ લીધું છે તે બહારની સાઈડ રહે તે રીતે વ્યવસ્થિત ગોઠવી લઈશું. આ રીતે ગોઠવી અહીંયા તમે જોઈ શકો છો આપણે આટલું સિલાઈ માર્જિન જેટલું બહાર રાખેલું છે, અહીંયા બંને સાઈડ બહાર રાખેલું છે. અને આવી રીતે આગથી થપ થપ આવી આપણે જેટલો પણ પાર્ટ ડાર્ક કર્યો હતો તે બધો અહીંયા આવી જશે અને આને ડાર્ક કરી લઈશું. જો તમે પણ આ રીતે બ્લાઉઝનું કટિંગ કરો છો તો મને કમેન્ટ કરો. આ રીતે બ્લાઉઝ કટિંગ કરવાથી ફ્રન્ટ અને બેક સેમ સાઇઝનું બનશે અને બ્લાઉઝનું કટિંગ પણ તમે ઓછા સમયમાં કરી શકશો. હવે અહીંયા આપણે નેકનો ડ્રો કરવાનો છે. આપણે અત્યારે એકદમ પેક નેક બનાવવાનું છે અને અહીંયા આપણે 2.5 ઇંચ ઉપર માર્કિંગ કરેલું છે. તો હવે અહીંયા આપણે કસ્ટમરની ચોઈસ પ્રમાણે 3 ઇંચ અથવા તો 3.5 ઇંચ, અત્યારે આપણે 3.5 ઇંચ લઈશું. આ રીતે બોક્સ બનાવી અને ફ્રેન્ચ કર્વનો યુઝ કરી નેકનો શેપ આપી લઈશું. જે ટક્સ લેવાનો છે તેના માટે સૌપ્રથમ માર્કિંગ કરી લઈશું અને પછી કટિંગ કરીશું. આપણે અત્યારે 1.5 પોઈન્ટનું માર્કિંગ કરવાનું બાકી છે. હજી બોડી માપથી 1.5 પોઈન્ટ આપણે 10 ઇંચ લીધેલો છે અને અહીંયા મેજર ટેપ શોલ્ડરથી રાખીશું, આ રીતે શોલ્ડરથી રાખીશું અને 10.5 ઉપર માર્કિંગ કરી લઈશું. હાફ ઇંચ શોલ્ડરની સિલાઈ માટે એક્સ્ટ્રા લીધેલું છે. અહીંયા માર્કિંગ કરી લઈશું અને આપણે હવે આ ગેપ કેટલો રાખવો તેના માટે સિમ્પલ ફોર્મ્યુલા છે. જે ચેસ્ટ સાઇઝ હોય તેનો 1/10 ભાગ કરીશું. અહીંયા આપણે અત્યારે ઓપન નથી રાખવાનું એટલા માટે અહીંયા 3/4 લેશું. જો ઓપન રાખવાનું હોય તો 1/2 ઇંચ પ્લસ કરી અને પછી માર્કિંગ કરવાનું. હવે આ જે માર્કિંગ છે તેને અને અહીંયા સુધી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લઈશું. હવે આ રીતે થઈ ગયા પછી બંને સાઇડ 1/2 ઇંચ બીજું માર્કિંગ કરીશું. 1/2 ઇંચ આ બાજુ લેશું અને 1/2 ઇંચ આ બાજુ લેશું. જો બ્લાઉઝમાં ચેસ્ટ સાઇઝ વધારે હોય તો તમે અહીંયા વધારે પણ લઈ શકો છો અને અહીંયાથી આ રીતે જોઈન્ટ કરી લેશું. અહીંયા તમે જોયું કે કેટલી ઇઝી રીતે આપણે ફ્રન્ટ અને બેક બંનેનું કટિંગ કરેલું છે. હવે પાછળના ભાગમાં જે નેક કટિંગ કરવાનું બાકી છે તે કરી લઈશું. બ્લાઉઝનું નેક આપણે એકદમ પેક બનાવવાનું છે માટે અહીંયાથી 2 ઇંચ ડાઉન કરીશું. આ રીતે નેકનો શેપ આપી લઈશું. અહીંયા કમરના ટક્સ લેવા માટે પણ આપણે એક ટીપ્સ જોઈશું. સૌપ્રથમ બ્લાઉઝના ફિટિંગ માટે જેટલું રાખેલું હોય તેટલું માર્કિંગ કરી લેશું. પછી આ રીતે મેજર ટેપને ફોલ્ડ કરી સેન્ટર માર્કિંગ કરીશું અને જ્યાં સેન્ટર માર્કિંગ આવે ત્યાં આ રીતે કટ લગાવી લેશું. હવે અહીંયા આગળનું જે કટિંગ કર્યું છે ત્યાં પણ આપણે એક ટીપ્સ જોવાની બાકી છે.
આગળની સાઈડ સેમ સાઈઝના ટક્સ આવે માટે કાપડને આ રીતે ફોલ્ડ કરી અને ટક્સને થપથપાવી લઈશું. હવે જે આ માર્કિંગ આવ્યું છે તેને ડાર્ક કરી લઈશું. હવે કટિંગ કરેલો જે ફ્રન્ટ અને બેક પાર્ટ છે તેને કાપડ પર આ રીતે વ્યવસ્થિત ગોઠવીશું અને કટિંગ કરી લીધા પછી સ્લીવનું કટિંગ કરીશું. કટિંગ આપણે આગળ ઘણા વિડીયોમાં જોયેલું છે, અહીંયા વધારે ડિટેલમાં નથી બતાવેલું. જો તમારે સ્લીવ કટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તમે તે વિડીયો વિઝિટ કરી શકો છો. અત્યારે આપણે લોંગ સ્લીવનું કટિંગ કરવાનું છે, તેનું કટિંગ પણ આગળ આપેલું છે. તમને આ વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કેવું લાગ્યું? જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને મને કમેન્ટ પણ કરો. પસંદ ન આવ્યું હોય તો વિડીયોને ડિસલાઇક પણ કરી શકો છો. અને આ બ્લાઉઝ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે આપણે આગળ શોર્ટ વિડીયોમાં જોવાના છીએ. તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો જેથી તમે પણ જોઈ શકો. થેન્ક યુ.